लास्ट टाइम 4.5 ना क्वेश्चन एक थी चार कही रहा था, हवे आगळ 5 थी 11 प्रश्न एमां कॉमन सूचना छे के जो व्यस्त श्रेणीकनुं अस्तित्व होय तो व्यस्त श्रेणीक शोधो। बराबर, व्यस्त श्रेणीकनुं अस्तित्व क्यारे होय? लास्ट टाइम आपणे थियरीमां जोयुं हतुं કે જો સામાન્ય શ્રેણીક હોય તો ને તો જ એનો વ્યસ્ત શ્રેણીકનું અસ્તિત્વ હોય, મીન્સ શ્રેણીક એ સામાન્ય શ્રેણીક હોવો જોઈએ। સામાન્ય શ્રેણીક એટલે તો કે સામાન્ય શ્રેણીક એટલે નિશ્ચાયકમાં એની કિંમત 0 ન હોય તો એવા શ્રેણીકને સામાન્ય શ્રેણીક કહે છે। બરાબર, એનો મતલબ કે વ્યસ્ત શ્રેણીકનું અસ્તિત્વ ક્યારે થશે? કે જો નિશ્ચાયકમાં એની કિંમત 0 ન હોય તો વ્યસ્ત શ્રેણીકનું અસ્તિત્વ હોય, બાકી વ્યસ્ત શ્રેણીકનું અસ્તિત્વ હોય નહીં। બરાબર, હવે આપણને જે શ્રેણીક આપ્યો છે શ્રેણીકને આપણે એ નામ આપી દઈ, આનો આપણે વ્યસ્ત શ્રેણીક શોધવાનો છે। તો સૌથી પહેલાં નિશ્ચાયકમાં એ જોવાનું, તો નિશ્ચાયકમાં એ -1 × 2 - 2 - 3 -3 × 5 - 15 વચ્ચે માઇનસની નિશાની એટલે -±+15, તો નિશ્ચાયકમાં એની કિંમત થઈ 13, એ 0 નથી। 0 ન હોય એટલે કે એના વ્યસ્ત શ્રેણીકનું અસ્તિત્વ છે, કે એના એ વ્યસ્ત શ્રેણીકનું અસ્તિત્વ છે। હવે સહઅવયવ ગૂંથવાના, સહઅવયવ કેમ ગૂંથવાના એ આપણે લાસ્ટ 4.4 એક્સરસાઇઝ સ્વાધ્યાય 4.4 ભણી લીધું। બરાબર, અને 1 થી 4 દાખલા જે એડજોઇન્ટ ગૂંથવાના હતા એમાં એ જ રીત હતી। બરાબર, હવે આપણે વ્યસ્ત શ્રેણીક ગૂંથવાનું છે, તો વ્યસ્ત શ્રેણીકની ફોર્મ્યુલા શું છે? તો કે વ્યસ્ત શ્રેણીક એ ઇન્વર્સ બરાબર 1/ નિશ્ચાયકમાં એ ગુણ્યા એડજોઇન્ટ ઓફ એ। તો એ ઇન્વર્સ ગોઠવા માટે તમારે બે વસ્તુની જરૂર પડે, એક નિશ્ચાયકમાં એની જરૂર પડે અને એક એડજોઇન્ટ ઓફ એની જરૂર પડે। નિશ્ચાયકમાં તો ઓલરેડી આપણે ગોતી લીધો કે નિશ્ચાયકમાં એ આવ્યો તમારી પાસે 13। બરાબર, તો હવે મારે બીજી જરૂર પડશે એડજોઇન્ટ ઓફ એની। તો એડજોઇન્ટ ઓફ એ એટલે તો કે સહઅવયવ ગોતવાના, સહઅવયવવાળા શ્રેણીકનો ટ્રાન્સપોઝ એટલે કે સહપરિવર્ત શ્રેણીક ગોતો એટલે તમને એડજોઇન્ટ ઓફ એ મળે। બરાબર, તો આપણે પહેલાં સહઅવયવ ગોતી, તો સહઅવયવ -1 સહઅવયવ 2, પછી 5 સહઅવયવ -±+3, બરાબર, -3 સહઅવયવ -5 અને 2 સહઅવયવ -1। હવે તો લગભગ બધાને સહઅવયવ ગોતતા આવડી જ ગયા હશે, 4.5 સુધી આપણે આખું એનું જ ભણ્યા હતા। બરાબર, હવે આ જે સહઅવયવ છે એ પહેલી હારના છે, તો એને મારે ક્યાં ગોઠવવાના એડજોઇન્ટમાં? તો કે પહેલા સ્તંભમાં, એટલે પહેલા સ્તંભમાં મેં ગોઠવી દીધા। એ જ રીતે આ જે સહઅવયવ છે એ બીજી હારના છે, એને મારે ક્યાં ગોઠવવાના? તો કે બીજા સ્તંભમાં, તો એને મેં બીજા સ્તંભમાં ગોઠવી દીધા। તો આ થઈ ગયો તમારો એડજોઇન્ટ ઓફ એ। હવે એ ઇન્વર્સની ફોર્મ્યુલા, તો કે 1/ નિશ્ચાયકમાં એ ગુણ્યા એડજોઇન્ટ ઓફ એ, તો નિશ્ચાયકમાં એની કિંમત 13 મૂકી, બરાબર, અને એડજોઇન્ટ ઓફ એમાં શ્રેણીક મૂકો, તો આ થઈ ગયો તમારો એ ઇન્વર્સ। બરાબર, એટલે ત્રણેય 4.4, 4.5 ને જે આગળ 4.6 એ ત્રણેય એકબીજાને કનેક્ટેડ સ્વાધ્યાય છે, આ પહેલાંય મેં કીધું હતું, પાછું કહું છું। બરાબર, જો ઉપનિશ્ચાયક ગોતતા આવડે તો જ સહઅવયવ ગોતતા આવડે, જો સહઅવયવ ગોતતા આવડે તો જ એડજોઇન્ટ ઓફ એ ગોતતા આવડે, અને જો એડજોઇન્ટ ઓફ એ ગોતતા આવડે તો જ એ ઇન્વર્સ ગોતતા આવડે। બરાબર, એટલે ચારેય કન્ટિન્યુ પ્રોસેસ છે, સેલી પ્રોસેસ છે। એ ઇન્વર્સ ગોતવા માટે એડજોઇન્ટ ઓફ એની જરૂર પડે, એડજોઇન્ટ ઓફ એ ગોતવા માટે સહઅવયવની જરૂર પડે। બરાબર, હવે 3/3 નિશ્ચાયક શ્રેણીક જોઈ, પાછું આ શ્રેણીકને આપણે નામ આપી દઈએ કે આ શ્રેણીક છે એ। બરાબર, તો આનો નિશ્ચાયક, નિશ્ચાયક તો બધાને ગૂંથતા આવડે જ, એ નિશ્ચાયક ગૂંથવાથી નિશ્ચાયકની કિંમત મળી -3, 0 નથી। 0 નથી એટલે કે વ્યસ્ત શ્રેણીકનું અસ્તિત્વ છે, એવું અહીં વાક્ય લખવાનું તમારે, કે તેથી શ્રેણીક એના વ્યસ્ત શ્રેણીકનું અસ્તિત્વ છે। બરાબર, મેં અહીં ખાલી એમને લખું છું, તમારું આખું વાક્ય લખવાનું। હવે વ્યસ્ત શ્રેણીકની ફોર્મ્યુલા, તો કે 1/ નિશ્ચાયકમાં એ ગુણ્યા એડજોઇન્ટ ઓફ એ, આ રીતની। એટલે નિશ્ચાયકમાં એ તો આપણે ગોતી લીધો, નિશ્ચાયકમાં એ મળ્યો -3, તો અમારે શેની જરૂર પડશે? તો કે એડજોઇન્ટ ઓફ એની, એડજોઇન્ટ ઓફ એ ગોતવા માટે તો કે સહઅવયવની, તો સહઅવયવ ગોતી, તો આ પહેલી હારના સહઅવયવ a11 a12 a13, આ બીજી હારના સહઅવયવ a21 a22 a23, અને આ ત્રીજી હારના સહઅવયવ a31 a32 a33। સહઅવયવ પા ગોતવાના છે જાતે। બરાબર, નું આવડતું હોય તો આગલું સ્વાધ્યાય પાછું એકવાર જોઈ લેજો, તો એ નું આવડે તો મને મેસેજ કરજો કે ફોન કરજો। હવે સહઅવયવ ગોતતા હું નહીં શીખવાડું, તમારે જાતે જ ગોતવાના છે। હવે આ જે પહેલી હારના સહઅવયવ છે એને મારે ક્યાં ગોઠવવાના? તો કે પહેલા સ્તંભમાં, તો આ પહેલી હારના સહઅવયવને મેં પહેલા સ્તંભમાં ગોઠવી દીધા। એ જ રીતે બીજી હારના સહઅવયવને ગોઠવવાના બીજા સ્તંભમાં,
तो એને મેં બીજા સ્તંભમાં ગોઠવી દીધા અને આ જે ત્રીજી આરના સહઅવયવ છે એને ગોઠવવાના ત્રીજા સ્તંભમાં તો એને મેં ત્રીજા સ્તંભમાં ગોઠવી દીધા એટલે ડાયરેક્ટ એડજોઇન્ટ ઓફ એ મળી ગયો બરાબર સહઅવયવ વાળો શ્રેણીકનો આપણે પરિવર્ત ટ્રાન્સપોઝ કરવાથી એડજોઇન્ટ ઓફ એ મળે એ સ્ટેપ લખવાની જરૂર નથી ડાયરેક્ટ એડજોઇન્ટ ઓફ એમાં તમે જે હારના સહઅવયવ ગોઈતા હોય એને પહેલાં સ્તંભમાં ગોઠવી દેવાના બીજી હારના સહઅવયવને બીજા સ્તંભમાં ગોઠવી દેવાના અને ત્રીજી હારના સહઅવયવને ત્રીજા સ્તંભમાં ગોઠવી દેવાના બરાબર એટલે એ ડાયરેક્ટ તમારો એડજોઇન્ટ ઓફ એ થઈ જાય હવે એ ઇન્વર્સ વન અપોન નિશ્ચય એકમાં એ એની કિંમત મૂકી દીધી માઇનસ એકના છેદમાં ત્રણ એટલે કે વન અપોન નિશ્ચય એકમાં એ નિશ્ચય એકના એમાં એની કિંમત માઇનસ ત્રણ એટલે એ આખું થઈ ગયું માઇનસ એકના છેદમાં ત્રણ અને આ થઈ ગયો તમારો એડજોઇન્ટ ઓફ એ તો આ થઈ ગયા વ્યસ્ત શ્રેણી ચાલો 11મો દાખલો વ્યસ્ત શ્રેણીક ગોતો બરાબર એટલે પહેલાં નિશ્ચય એકમાં એ ગોતવાનો નિશ્ચય એકમાં એ આવ્યો માઇનસ વન માઇનસ વન ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે નિશ્ચય એકમાં એ નોટ ઇક્વલ ટુ ઝીરો આવે એટલે તમારે શ્રેણી વાક્ય લખવાનું કે તેથી એના વ્યસ્ત શ્રેણીકનું અસ્તિત્વ છે સહઅવયવ ગોતવાના આ પહેલી હારના સહઅવયવ આ બીજી હારના સહઅવયવ અને આ ત્રીજી હારના સહઅવયવ બરાબર પહેલી હારના સહઅવયવને સીધો એડજોઇન્ટ ગોતવો હોય તો શેમાં મૂકવાના તો કે પહેલા સ્તંભમાં તો અમે પહેલાં સ્તંભમાં મૂકી દીધા પહેલી હારના સહઅવયવને એ જ રીતે બીજી હારના સહઅવયવને મૂકવાના બીજા સ્તંભમાં તો એને મેં બીજા સ્તંભમાં મૂકી દીધા અને ત્રીજી હારના સહઅવયવને મૂકવાના ત્રીજા સ્તંભમાં તો એને મેં ત્રીજા સ્તંભમાં મૂકી દીધા એટલે એ થઈ ગયો તમારો ડાયરેક્ટલી એડજોઇન્ટ ઓફ એ બરાબર તો એ ઇન્વર્સ બરાબર વન અપોન નિશ્ચયકમાં એ ગુણ્યા એડજોઇન્ટ ઓફ એ નિશ્ચયકમાં એની કિંમત માઇનસ એક એટલે એકના છેદમાં માઇનસ એક એટલે માઇનસ એક એટલે ખાલી માઇનસની નિશાની અને આ એડજોઇન્ટ ઓફ એની કિંમત ઉપરથી મૂકી દીધી માઇનસની નિશાની અંદર બધે ગુણાવી દો તો આ જે મળ્યો એ થઈ ગયો તમારો એ ઇન્વર્સ ત્રીજા ચેપ્ટરમાં જે ઓલી હાર સંક્ષેપણ પદ્ધતિ અને સ્તંભ સંક્ષેપણ પદ્ધતિથી કરતાં એના કરતાં આ મેથડ થોડીક ઇઝી થશે અને ભૂલ પડવાના ચાન્સ ઓછા હશે બરાબર એટલે જો એક્ઝામમાં ખાલી એમ કહીએ કે વ્યસ્ત શ્રેણી શોધો તો એ હાર સંક્ષેપણ અને સ્તંભ સંક્ષેપણ પદ્ધતિની બદલે આ મેથડ એડજોઇન્ટવાળી મેથડથી એ ઇન્વર્સ બોલજો એટલે ભૂલ પડશે નહીં ચાલો નેક્સ્ટ 12મો દાખલો જો શ્રેણીક એ આ હોય શ્રેણીક બી આ હોય તો સાબિત કરો કે એ બી હોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર પ્રશ્ન ભૂલથી ઇંગ્લિશ મીડિયમની બુકમાંથી આવી ગયો છે વેરીફાઈ દેટ એટલે કે સાબિત કરો કે આ તમને યાદ હોય તો મેં ગુણધર્મ કરાવ્યો હતો બરાબર તો આ ગુણધર્મ તમારે સાબિત કરવાનો છે આ જેમ ટ્રાન્સપોઝ માટેનો ગુણધર્મ હતો એ જ રીતે ઇન્વર્સ માટે પણ સેમ ગુણધર્મ છે એ બી હોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ તો આપણે સાબિત કરવાનો છે હવે સાબિત કરવા માટે જો પહેલાં આપણે જમણી બાજુ બી ઇન્વર્સ અને એ ઇન્વર્સ જોઈએ છીએ મીન્સ મારે બેના વ્યસ્ત ગોતવાના છે બરાબર તો પહેલાં શ્રેણીક એથી ચાલુ કરી તો શ્રેણીક એ માટે નિશ્ચયકમાં એ આનો નિશ્ચયક એ મળ્યો એક નોટ ઇક્વલ ટુ ઝીરો મીન્સ એના વ્યસ્ત શ્રેણીકનું અસ્તિત્વ છે હવે એના સહઅવયવ આ પહેલી હારના સહઅવયવ આ બીજી હારના સહઅવયવ પહેલી હારના સહઅવયવને પહેલાં સ્તંભમાં ગોઠવી દીધા બીજી હારના સહઅવયવને બીજા સ્તંભમાં ગોઠવી દીધા એટલે અહીં તમને મળી ગયો તમારો એડજોઇન્ટ ઓફ એ બરાબર હવે એ ઇન્વર્સ એટલે વન અપોન નિશ્ચયકમાં એ ગુણ્યા એડજોઇન્ટ ઓફ એ નિશ્ચયકમાં એટલે કે એક એટલે જે એડજોઇન્ટ છે એ જ તમારો વ્યસ્ત શ્રેણીક થઈ ગયો કારણ કે નિશ્ચયકમાં એની કિંમત એક છે તો આ થઈ ગયો તમારો એ ઇન્વર્સ હવે શ્રેણીક બી માટે નિશ્ચયકમાં બી નવ સત્તા ત્રેસઠ માઇનસ આઠ સત્તા છપ્પન સોરી નવ છક ચોપન માઇનસ આઠ સત્તા છપ્પન તો નિશ્ચયકમાં એ બી મળ્યો માઇનસ બે વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો મીન્સ બીના વ્યસ્ત શ્રેણીકનું એ અસ્તિત્વ છે શ્રેણીક બીના સહઅવયવ પહેલી હારના આ બીજી હારના સહઅવયવ પહેલી હારના સહઅવયવને આપણે ગોઠવી દીધા પહેલા સ્તંભમાં બરાબર અહીંયા થોડુંક પ્રિન્ટિંગ મિસ્ટેક અધૂરું રહી ગયું છે આ છે માઇનસ સાત બરાબર અને આ બીજી હારના જે સહઅવયવ છે એને મેં બીજા સ્તંભમાં ગોઠવી દીધા એટલે આ થઈ ગયું માઇનસ આઠ અને છ આ થઈ ગયો તમારો એડજોઇન્ટ ઓફ બી હવે બી ઇન્વર્સ એટલે વન અપોન નિશ્ચયકમાં એ ગુણ્યા એડજોઇન્ટ ઓફ બી નિશ્ચયકમાં બીની કિંમત કેટલી મળી માઇનસ બે તો એ મેં માઇનસ બે લખ્યા આ એડજોઇન્ટ ઓફ બીની કિંમત મૂકી માઇનસ વન બાય ટુને હું અંદર ગુણાવું બરાબર એટલે નવના છેદમાં બે માઇનસ નવના છેદમાં બે માઇનસ સાતના છેદ માઇનસ માઇનસ પ્લસ સાતના છેદમાં બે માઇનસ આઠ ભાગ્યા માઇનસ બે એટલે ચાર અને છ ભાગ્યા માઇનસ બે એટલે માઇનસ ત્રણ તો આ થઈ ગયો તમારો બી ઇન્વર્સ હવે બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ ગોતવાનો જમણી બાજુ માટે તો બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ તો આ બી ઇન્વર્સ અને આ એ ઇન્વર્સ
બે શ્રેણીકનો ગુણાકાર કેમ થાય, તો ત્રીજા ચેપ્ટરમાં તમને તમે ભણી જ ગયા છો, એટલે બે શ્રેણીકનો ગુણાકાર કરતાં આવડે જ બરાબર, કે પહેલાં શ્રેણીકની પહેલી હાર અને પહેલા સ્તંભને ગુણાવાના એટલે આ પહેલો ઘટક મળે, પછી પહેલી હાર અને બીજા સ્તંભને ગુણાવાના અનુરૂપ ઘટકોને, એટલે કે -9/2 × -7 63ના છેદમાં 2 અને 4 × 3 એટલે કે 12 આ બીજો ઘટક મળ્યો. હવે એ જ રીતે બીજી હારના પહેલા સ્તંભ ભારે ગુણાવવાનું, તો બીજી હારને પહેલા સ્તંભ ભારે ગુણાવો એટલે 7/2 × 5 35/2 અને -3/-2 એટલે કે 6. એ જ રીતને 7/2 × -7 એટલે -49/2 -3/3 એટલે -9 બરાબર. બે શ્રેણીકનો ગુણાકાર ત્રીજા ચેપ્ટરમાં તમે ઘણા દાખલા કર્યા છે એટલે બે શ્રેણીકનો ગુણાકાર તમને આવડતું જ હશે. તો બે બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સનો જવાબ સાદુરૂપ આપવાથી આ મેળો, લસા લઈને સાદુરૂપ આપો એટલે આ મળે 8 × 2 = 16 45/16 61/2 12 × 2 = 24 63/24 87/2 6 × 2 = 12 42/47/2 9 × 2 = 18 49/18 -67/2 બરાબર. હવે ડાબી બાજુ માટે તમારે ગોતવાનું છે એ બી હોલ ઇન્વર્સ, મીન્સ એ અને બીનો ગુણાકાર કરવાથી જે શ્રેણીક મળે ને એનો ઇન્વર્સ ગોતવાનો છે. એટલે સૌથી પહેલાં મારે એ ગુણ્યા બી કરવું પડશે, તો એ ગુણ્યા બી કરવા માટે આ શ્રેણીક એ આ શ્રેણીક બી, બેનો ગુણાકાર પાછો બે શ્રેણીકનો ગુણાકાર ત્રીજું ચેપ્ટર પહેલી હાર પહેલો સ્તંભ 6 × 3 = 18 57/49 પહેલી હાર બીજો સ્તંભ 8 × 3 = 24 9 × 7 = 63 પહેલી હાર સોરી બીજી હાર પહેલો સ્તંભ 6 × 2 = 12 7 × 5 = 35 બીજી હાર બીજો સ્તંભ 8 × 2 = 16 9 × 5 = 45 તો એ બી મળ્યો બરાબર. નિશ્ચયકમાં એ બીની કિંમત ગોતો, તો કે 67/61 4087 અને 87/47 4089 તો નિશ્ચયકમાં એ બીની કિંમત મળી -2 બરાબર, વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે એ બી હોલ ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે મારે એડજોઇન્ટ ઓફ એ બી ગોતવો પડે, તો એડજોઇન્ટ ઓફ એ બી બધાના સહવિયોગ ગોઠવી અને એનો પરિવર્ત શ્રેણીક ગોતવાનો, એટલે પહેલી હારના સહવિયોને પહેલા સ્તંભમાં ગોઠવવાના અને બીજી હારના સહવિયોને બીજા સ્તંભમાં ગોઠવવાના બરાબર. 2/2 માટે એક મેં શોર્ટકટે કીધી હતી કે અગ્રવિકર્ણના ઘટક હોય એની જગ્યા ફેરવવાની, એટલે કે આ 67 અને 61 છે એની જગ્યા ફેરવી નાખો એટલે 61 અને 67 થઈ ગયા. અને આ જે ઉપવિકર્ણ હોય 47 અને 87 એની નિશાની બદલવાની બરાબર, એટલે એ થશે -47 અને -87 આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, -47 અને -87 તો એડજોઇન્ટ ઓફ એ બી થઈ ગયો. તો એ બી હોલ ઇન્વર્સ એટલે 1/(નિશ્ચયકમાં એ બી ગુણ્યા એડજોઇન્ટ ઓફ એ બી, તો 1/(નિશ્ચયકમાં એ બીની કિંમત -2 અને આ એડજોઇન્ટ ઓફ એ બી આ બે કિંમત મેં મૂકી દીધી -1/2 અને એડજોઇન્ટ ઓફ એ બી આ -1/2ને અંદર ગુણાવો તો જવાબ સમીકરણ અને 1 અને 2 ઉપરથી એ બી હોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇન્વર્સ એ ઇન્વર્સ બરાબર. 15મો દાખલો, શ્રેણીક એ માટે સાબિત કરો કે a³ - 6a² + 5a + 11i = 0 અને તે પરથી એ ઇન્વર્સ શોધો. આ જે પહેલો પાર્ટ છે ને એ તો ત્રીજા ચેપ્ટરનો છે શ્રેણીકનો, આ જે એ ઇન્વર્સ શોધવાનું છે ને એ નવું છે બરાબર. હવે ડાબી બાજુમાં જુઓ તમારે 3 વસ્તુની જરૂર છે, સોરી 4 વસ્તુની, a³, a² અને i બરાબર. i એટલે એકમ શ્રેણીક તમને ખબર હોય, a એટલે શ્રેણીક તો કે આઈપો છે, એ સ્ક્વેર એટલે કે a² તો એક મારે a² ગોતવો પડશે અને a³ એટલે કે a² એટલે a² ગોતા પછી a³ મળશે બરાબર. તો આપણે a² અને a³ ગોતી આ શ્રેણીક a² એટલે બે શ્રેણીકનો ગુણાકાર, બે શ્રેણીકનો ગુણાકાર કરતા તમને આવડે બરાબર, તો a² બે શ્રેણીકનો ગુણાકાર કરો a² એટલે આ તમને a² મળશે. એ જ રીતે a³ એટલે a² આવા દાખલા ત્રીજા ચેપ્ટરમાં તમે ઘણા કર્યા છે બરાબર, એટલે અત્યારે જાતે કરવા આપું છું. a³ એટલે a² તો આ a² કિંમત અને આ એની કિંમત બરાબર, એ બે શ્રેણીકનો ગુણાકાર, પાછો બે શ્રેણીકનો ગુણાકાર તમને કરતા આવડે, તો આ થઈ ગયો તમારો a³. હવે સાબિત કરવાનું છે a³ - 6a² + 5a + 11i = 0 શ્રેણીક, આ 0 નથી આ 0 શ્રેણીક છે એટલે કે ઓ હોય શૂન્ય શ્રેણીકની નિશાની. a³ - 6a² + 5a + 11i આ a³ની કિંમત હમણાં આપણે અહીંયા ગોઈ હતી, આ a³ તમારો બરાબર, -6a² - 6m આ a² તો કે આ a² કિંમત આઈ તમે ગઈ હતી, +5a પ્રશ્નમાં આપ્યો છે, 11i 3/3 એકમ શ્રેણી બરાબર, -6 ને અંદર ગુણાવાના, અહીંયા 5 ને અંદર ગુણાવાના અને અહીંયા 11 ને અંદર ગુણાવાના,
એટલે ચાર શ્રેણિક આ રીતે મળે, તો આ ચાર શ્રેણિકનું સાદુરૂપ આપો એટલે તમને મળશે શૂન્ય શ્રેણિક. તો આ પહેલું પરિણામ સાબિત થઈ ગયું કે એ ક્યુબ માઇનસ સિક્સ એ સ્ક્વેર પ્લસ ફાઇવ એ પ્લસ ઇલેવન ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, શૂન્ય શ્રેણિક, ઝીરો મેટ્રિક્સ. બરાબર, હવે આના આ પરિણામનો ઉપયોગ કરીને આપણે ઈ ઇન્વર્સ ગોતવાનો છે. ઈ નવું છે, અહીં સુધીનું તો તમારે ત્રીજા ચેપ્ટરનું જ હતું. બરાબર, તો આ પરિણામ આપણે લખી, જે આપણે સાબિત કર્યું એ પરિણામ લખી, એ ક્યુબ માઇનસ સિક્સ એ સ્ક્વેર પ્લસ ફાઇવ એ પ્લસ ઇલેવન આ ઇઝ ઇક્વલ્સ ટુ શૂન્ય શ્રેણિક. હવે આ પરિણામનો ઉપયોગ કરીને મારે એ ઇન્વર્સ ગોતવાનો છે. તો સૌથી પહેલાં શું કરવાનું, તો કે સમીકરણની બે બાજુ હું એ ઇન્વર્સ વડે ગુણી નાખીશ, સમીકરણની બે બાજુ એ ઇન્વર્સ વડે ગુણી નાખું. બરાબર, એટલે શૂન્ય ગુણ્યા એ શ્રેણી એ ઇન્વર્સ, શૂન્ય ગુણ્યા એ ઇન્વર્સ એટલે કે ઝીરો શ્રેણિક ગુણ્યા એ ઇન્વર્સ. કોઈ પણ શ્રેણિકનો તમે ઝીરો શ્રેણિકારે ગુણાકાર કરો તો તમને ઝીરો શ્રેણિક જ મળે, એટલે જમણી બાજુ તો ઝીરો શ્રેણિકનો ઝીરો શ્રેણિક જ રહેશે. હવે એ ક્યુબ ગુણ્યા એ ઇન્વર્સ, તો કે એ સ્ક્વેર. બરાબર, બે શ્રેણિક સરખા એટલે ઘાતનો શું થાય, તો કે સરવાળો, ગુણાકારમાં છે એટલે ત્રણ માઇનસ એક એટલે બે, તો કે એ સ્ક્વેર. એ જ રીતે એ સ્ક્વેર ગુણ્યા એ ઇન્વર્સ, તો કે એ એ ગુણ્યા એ ઇન્વર્સ. કોઈ પણ શ્રેણિકને એના વ્યસ્ત શ્રેણિકારે ગુણો એટલે તમને એકમ શ્રેણિક મળે. બરાબર, કોઈ પણ શ્રેણિકને એના વ્યસ્ત શ્રેણિકારે ગુણો તો તમને હંમેશા એકમ શ્રેણિક મળે, એ ગુણ્યા ઇન્વર્સ બરાબર આઈ. અને એકમ શ્રેણિકને કોઈ પણ શ્રેણિકારે ગુણો તો એ શ્રેણિક પોતે મળે. માની લો કે એમ કહો કે બી ગુણ્યા આઈ તો બી થાય, ડી ગુણ્યા આઈ તો ડી થાય, ટેન. બરાબર, તો આઈ ગુણ્યા એ ઇન્વર્સ તો શું થાય, તો કે એ ઇન્વર્સ. એટલે આઈ ગુણ્યા એ ઇન્વર્સ એટલે થશે એ ઇન્વર્સ. બરાબર, હવે આ એ ઇન્વર્સ વાળું પદ છે એને સમીકરણની હું જમણી બાજુ લઈ જાઉં એટલે આ પ્લસ છે, સામેની બાજુ લઈ જાઉં તો માઇનસ ઇલેવન એ ઇન્વર્સ થાય. હવે આમાંથી એ ઇન્વર્સને કરતા બનાવો એટલે કે માઇનસ અગિયાર સામેની બાજુ જાય તો અહીંયા ગુણાકારમાં છે, તો માઇનસ અગિયાર સામેની બાજુ જાય તો ભાગાકારમાં થાય, તો એ ઇન્વર્સ બરાબર આ થયું, એ સ્ક્વેર માઇનસ છ એ વત્તા પાંચ આઈ. બરાબર, આપણે ડાયરેક્ટ એ ઇન્વર્સ નથી ગોતવાનો, કે આ ડાયરેક્ટ એ ઇન્વર્સ ગોતવાનો તો શું થાત, તો કે આ શ્રેણી કે નિશ્ચયક મેં ગોતત, એડજોઇન્ટ ઓફ એ ગોતત ને ફોર્મ્યુલા મુકત. પણ અહીંયા પ્રશ્નમાં એવી ચોખવટ કરી છે કે આ પરિણામનો ઉપયોગ કરીને મારે એ ઇન્વર્સ શોધવાનો છે, એટલે આપણે આ મેથડ કરી છે. બાકી ડાયરેક્ટ એ ઇન્વર્સ શોધવાનો હોત તો અહીંયા જે મેથડ કરી હતી અગિયારમાં દાખલામાં, નવમાં દાખલામાં, એ પ્રમાણે ડાયરેક્ટ નિશ્ચયક એ ગોતી અને એડજોઇન્ટ ઓફ એ ઉપરથી મળી જાત. પણ આ દાખલામાં એવી ચોખવટ કરી છે કે આ પરિણામનો ઉપયોગ કરીને તમારે એ ઇન્વર્સ ગોતવાનો છે. બરાબર, તો એ ઇન્વર્સ બરાબર આવું આપણને મળ્યું, માઇનસ એકના છેદમાં અગિયાર એ સ્ક્વેર માઇનસ છ એ વત્તા પાંચ આઈ. એ પ્રશ્નમાં આપ્યો છે, આ એકમ શ્રેણિક હોય, એ સ્ક્વેર તો કે એ સ્ક્વેર આપણે ગોઈતો જ ધાર્યો, આ છે તમારો એ સ્ક્વેર. બરાબર, તો આ એ સ્ક્વેરની કિંમત હું અહીંયા મૂકી દઉં, એની કિંમત મૂકી દીધી અને આઈની કિંમત મૂકી દીધી, એનું સાદુરૂપ આપી દીધું, તો આ થઈ ગયો તમારો એ ઇન્વર્સ. બરાબર, એ પરિણામનો ઉપયોગ કરીને આપણે એ ઇન્વર્સ ગોઈતા. 6.5માં જેટલા દાખલા વચ્ચે બાકી છે એ દાખલા અને 6.4 અને 6.5 વચ્ચેના ઉદાહરણ, એટલું આજે તમારે હોમવર્કમાં કરવાનું છે. આજનું હોમવર્ક એ મીન્સ તમારે કાલે બતાવવાનું થશે, એટલે આજના હોમવર્કમાં એટલા દાખલા કરવાના છે. ક્યાં ક્યાં દાખલા બાકી વચ્ચે રાખ્યા છે અને ક્યાં ક્યાં ઉદાહરણ હોમવર્કમાં કરવાના છે હું હમણાં તમને મેસેજ કરી દઈશ. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે 4.6 થી ચાલુ કરશું.